જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પુષ્પ 23 વીર ભગતસિંહ વિશે જોવાના છે. આશરે 100 વર્ષના સતત સંઘર્ષ પછી ભારત દેશને 1947ની 15મી ઓગસ્ટને દિવસે આઝાદી મળી. સ્વતંત્રતાનું એ મંદિર ચણતા કેટલી ઈંટો અને કેટલાય પથ્થર તેમાં સમાઈ ગયા. તેમાંને ક્રાંતિકારી વીર એટલે ભગતસિંહ. બાળકો, ભગતસિંહનું નામ તો તમે બધાએ સાંભળેલું જ છે, આપણને ટીવીમાં કે પોસ્ટરોમાં જોવા મળે છે. તો 100 વર્ષ સંઘર્ષ કરેલો, કેટલા વર્ષ? 100 વર્ષ. ભારત દેશ 1947ની 15મી ઓગસ્ટે આઝાદી મેળવી ત્યારે કેટલી ઈંટો અને પથ્થરો તેમાં સમાઈ ગયા તેવા એક ક્રાંતિકારી વીર છે તે ભગતસિંહ છે. સમય સમય બળવાન છે, નહીં પુરુષ તે બળવાન છે. અનુસાર જે સમયે જે પુરુષ થઈ ગયા તે સમયના પુરુષોના કાર્યને અનુરૂપ તેમનું ઇતિહાસમાં નામ થયું. સમય બળવાન નથી, પરંતુ જે સમય પર જે પુરુષ જે સારું કાર્ય કરે તે પુરુષ બળવાન કહેવાય છે. ઇતિહાસ ગગનમાં કોઈ સૂર્ય, કોઈ ચંદ્ર તો કોઈ તારાના રૂપમાં, અને કેટલાક તો માત્ર અંધારી રાતે ચમકતા આજ્ઞા સમાન બની ગયા. કેટલાક તો સૂર્ય ચંદ્ર જેવા ચમકતા બન્યા, જ્યારે કોઈ તો આજ્ઞા સમાન બની જાય છે. ગાંધીવાદી યુગમાં 1942ની સાલમાં ક્રાંતિનો જન્મ થયો. ગાંધીવાદીમાં ક્યારે જન્મ થયો ક્રાંતિનો? તો 1942ની સાલમાં. તેથી પાછળના પ્રેરક બળ દેશના એક મહાન નેતા સુભાષચંદ્ર બોઝ, બીજા મહાન ક્રાંતિકારી હતા સરદાર ભગતસિંહ. તેમણે ક્રાંતિકારી ચળવળ પ્રત્યે જનતાનું ધ્યાન ખેંચ્યું. એટલું જ નહીં, પરંતુ તેને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. તેઓ એ સમયની ક્રાંતિકારી ચળવળના પ્રાણ બની ગયા. દેશપ્રેમ, વીરતા અને બલિદાનથી સભર એમનું જીવન તે વખતના નવજુવાનો માટે પ્રેરણાદાયી હતું. પહેલા ક્રાંતિકારી સરદાર ભગતસિંહ અને બીજા ક્રાંતિકારી આપણા સુભાષચંદ્ર બોઝ આ રીતના એટલું બધું દેશના માટે કામ કર્યું કે એમના તેજસ્વી તારલા જેવા જીવનમાં એમને આપણે જે એમણે આપેલું છે તે પ્રેરણાદાયી બની ગયું. આપણે આ દેશ માટે એમણે પોતાનું બલિદાન આપી દીધું. પંજાબ પ્રાંતમાં લાયલપુર નામે જિલ્લામાં બંગા નામે એક ગામડામાં એક દેશભક્ત શ્રી કિશનસિંહજી સરદારના ઘરે જન્મ્યા હતા વીર ભગતસિંહ. ક્યાં જન્મેલા? પંજાબમાં. કયા જિલ્લામાં? લાયલપુર નામે જિલ્લામાં બંગા નામે એક ગામડામાં કિશનસિંહ સરદારની ઘેરે ભગતસિંહનો જન્મ થયેલો. એ દિવસો તો સંવત 1964ના આસો સુદ 13નો 1907ની 28મી સપ્ટેમ્બર. ક્યારે? તો 1964ના આસો સુદ 13 1907ની 28મી સપ્ટેમ્બરે તેઓ જન્મ્યા હતા. નાનપણમાં તેમનું નામ ભગોવાલા, ભાગ્યવાન રાખ્યું. શું નામ પાડેલું? ભાગ્યવાન. સરદાર અર્જુનસિંહ ને કિશનસિંહ, અજીતસિંહ અને સુબેરસિંહ નામે 3 પુત્ર હતા. સરદારને કેટલા પુત્ર હતા? અર્જુનસિંહને, કિશનસિંહ, અજીતસિંહ અને સુબેરસિંહ. ત્રણેય ભાઈઓ પોતાની દેશદાસને કારણે પંજાબમાં જાણીતા હતા. ત્રણેય ભાઈમાં દેશભક્તિ ખૂબ જ હતી એટલે જાણીતા આખા પંજાબમાં હતા. ભગતસિંહના સમયમાં શીખોમાં ખાસ કરીને ખાલસા સ્કૂલમાં અભ્યાસ કરવાની પ્રથા હતી, પરંતુ પહેલેથી રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત એવા પિતાએ પોતાના પુત્ર ભગતસિંહને દયાનંદ એગો વૈદિક શાળામાં લાહોર ભણવા મૂક્યા. કામ મૂક્યા? દયાનંદ એગો વૈદિક શાળામાં લાહોરમાં. આ શાળામાં રહીને તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યાર પછી તેઓ નેશનલ કોલેજમાં ભણવા લાગ્યા. તેઓ 9મા ધોરણમાં ભણતા હતા તે સમયે જ કાનપુર કોંગ્રેસ અધિવેશનમાં પણ જઈ આવ્યા. કોલેજના અભ્યાસ દરમિયાન ક્રાંતિકારી મિત્રો